ચલાવ નિયંત્રણ અને સંકલનમાં આપણે આગળ જોઈએ કે પરાવર્તિન કમાન્ડ સમજાવો અને કરાર આપણે પ્રીવિયસમાં જ મીન્સ આગળના ક્વેશ્ચનમાં જ આપણે એવું કીધું ને કે કરોડરજ્જુ દ્વારા આ બધા ડિસિઝન લેવામાં આવે છે, તો કરોડરજ્જુની પરાવર્તિત પ્રક્રિયા આપણે સમજાવો બરાબર. હવે પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલી સંવેદી ચેતા અને બહિવાળી એટલે કે પ્રેરક કે ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તિત ક્રમાણ કહીએ છીએ. એટલે કે અંતર ઇન્ટરનલ એટલે અંતવાહી અને બહિવાહી એટલે એક્સટર્નલ આ બંને ચેતાઓના કરોડરજ્જુ સાથેનું જે જોડાણ હોય એને આપણે પરાવર્તિત કમાન કહીએ છીએ. હવે પરાવર્તિત ક્રિયાનો માર્ગ જેમાં સંવેદનાગ્રાહી અંગ હોય એટલે કે જે પણ હોય હાથ પગ જે પણ હોય સંવેદી ચેતાકોષ હોય પુસ્તકરણીય ચેતાકોષ હોય ચાલક ચેતાકોષ હોય અને પ્રતિચારક અંગનું જોડાણ પણ કરવામાં આવે છે, જેને આપણે પૂરું આ મીન્સ કે કમ્પ્લીટ જે આખું જોડાણ બને આને આપણે શું કહીએ છીએ પરાવર્તિત કમાન કહીએ છીએ. ફરીથી ઉત્તેજના એટલે કે ધારો કે ગરમ વસ્તુ વળી આપણને તો ગ્રાહી અંગ એટલે કે આંખનો ટેરવું અથવા તો આંખની આંગળીમાં ઉષ્માગ્રાહી સંવેદન બરાબર, એમાંથી સિગ્નલ કોણ લેશે સંવેદી ચેતાતંતુ, એ સંવેદી ચેતાતંતુ કોણ આપશે કરોડરજ્જુ, કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર હોય એ કરોડરજ્જુ સિગ્નલ આપશે પણ કોણ આપશે તો એ જ ચાલક કેન્દ્રને, એમાંથી આ સંવેદી ચેતાતંતુ સંવેદના લાવે અને છેલ્લા તક જે ચાલક ચેતાતંતુ જે છે એ લઈ જાય બરાબર. તો ચાલક કેન્દ્ર એમાંથી ચાલક ચેતાતંતુ કોને સિગ્નલ આપશે તો પ્રતિચારક અંગને આપશે, તો પ્રતિચારક અંગમાં કોનો અંગ હોય તો આપણો હાથનો અણુ હાથનો સ્નાયુ હોય બરાબર. અને પ્રતિચાર કેવો થાય કે હાથને તમે હવે ખેંચી લો, જો નીચે આપેલું છે ફિગરમાં ગરમ તપેલી અથવા તો જે પણ હોય કેટલી તો એમાંથી ગ્રાહી એકમ ઓક્યા હોય તો આંખના ટેરવા સોરી હાથના ટેરવા ઉપર હોય તો હાથના ટેરવાથી સંવેદી ચેતાકોષ સિગ્નલ લઈ જાય બરાબર. અને સિગ્નલ કોણ કરોડરજ્જુ તરફ, કરોડરજ્જુ મગજને સિગ્નલ આપે, મગજ શું કરે એમાંથી ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ જનરેટ કરે અને પાછું ચાલક ચેતાકોષને સિગ્નલ આપશે કે તમે ત્યાંથી હાથ લઈ લો બરાબર. બસ આ જ વાત કરવાની છે આપણે તો બરાબર. હવે આમ સંવેદી અને ચાલક ચેતાકોષો કરોડરજ્જુમાંથી પસાર થતા ચેતામાર્ગમાં પરાવર્તિત કમાનની રચના કરે છે, જે દ્વારા ખૂબ ઝડપી પ્રતિચાર દર્શાવે છે. શું સંવેદી અને ચાલક સંદેશાઓના કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતામાર્ગ એ પરાવર્તિત કમાનની રચના કરે છે તે દ્વારા ખૂબ જ ઝડપીથી પ્રતિચાર દર્શાવાય છે. તો આ બતાવેલું છે આખો પ્રતિચાર. હવે પરાવર્તિત કમાનનો અર્થ નીચેના ઉદાહરણથી સમજી શકાય છે. જેમ કે જો ભૂલથી કે અજાણતા આપણે કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુમાં અડકી જાય તો તે સહેજ પણ વિચારે વગર પોતાનો હાથ તરત જ પાછો ખેંચી લે છે. હવે આ કેમ થયું? તો ગરમ વસ્તુ એ ઉત્તેજનાનો સ્ત્રોત છે અને આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતા તંતુને શું કરે છે? ક્રિયાશીલ કરે છે અને ઉર્મી વેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે અને કરોડરજ્જુ એ સંવેદી કેન્દ્રના આ ઉત્તેજના મેળવીને ચાલક કેન્દ્ર તરફ સંદેશો વહન પામે છે. આમ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા હાથના સ્નાયુઓને મળે છે. આ સ્નાયુઓ સંકોચાતા હાથ પાછો ખેંચાય છે. ફરીથી અહીંયાથી ગરમ તપેલીમાંથી ગ્રાહી એટલે કે હાથના ટેરવા પર હાથમાં ટેરવાથી સંવેદી ચેતાકોષ કરોડરજ્જુ પર સિગ્નલ લઈ જાય. કરોડરજ્જુ એ મગજને સંદેશો પહોંચાડે, એ ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ જનરેટ કરે અને ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ જે હોય એ ચાલક ચેતાકોષને કહે કે તમે ત્યાંથી હાથ લઈ લો. બસ આ જ પ્રોસેસ છે. આ આખું પ્રતિચારક કામ અથવા તો પરાવર્તિત કમાનની રચના થઈ ગઈ બરાબર. હવે આપણે આગળ જોઈશું કે માનવ મગજ. તો માનવ મગજમાં કયા કયા? તો માનવ મગજના ત્રણ ભાગ છે. એક તો છે અગ્ર મગજ, મધ્યમ મગજ અને પશ્વ મગજ બરાબર. તો અગ્ર મગજ એ ક્યાં હોય? તો મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો અહીં અગ્ર મગજમાં આપેલા હોય છે. અગ્ર મગજમાં શ્રવણ ધ્રાણ દ્રષ્ટિ આ બધી જે સંવેદના હોય ને એ બધાના અલગ અલગ આપણને વિસ્તારો ક્યાં આપેલા હોય? અગ્ર મગજમાં આપેલા હોય. તેમાં સહનિયમન માટે સ્વતંત્ર ક્ષેત્રો આવેલા હોય. શું? નિયમન માટેના પોતાના સ્વતંત્ર ક્ષેત્રો આપેલા હોય છે. આ વિસ્તારોમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતી તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી સંવેદનાનું અર્થઘટન કરવામાં આવે છે બરાબર. એટલે કે સાંભળવું છે કે ટેસ્ટ કરવો છે, જોવું છે, આ બધી વસ્તુઓના જે અલગ અલગ ક્ષેત્રો આમાં આપેલા હોય છે અને આ શું કરે? એમાંથી માહિતી લે અને માહિતીનું એ યોગ્ય રીતે શું કરે છે? નિયમન કરે છે બરાબર. હવે માહિતીના અર્થઘટન બાદ તેમાં કેવી રીતે પ્રતિચાર કરવો એનો પણ નિર્ણય આમાં લેવામાં આવે છે. તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું પણ નિયંત્રણ કરતા ચાલક કેન્દ્રો પણ આપેલા હોય છે. વાત કરીએ ને પરાવર્તિત કમાનમાં એ જ તેમાં અલગ અલગ ભાગ આપેલા હોય છે, જે ભૂખ સંવેદિત કેન્દ્ર પણ અહીંયા આપેલું છે. હવે જો અગ્ર મગજની વાત કરી દીધી એના પહેલા આપણે મનુષ્યના ચેતાતંત્રની થોડી અંદર વાત કરી લઈએ. તો જો મધ્યસ્થ ચેતાતંત્ર હોય એમાં મગજ અને કરોડરજ્જુ આવેલા હોય અને જે પરિવર્તી ચેતાતંત્રો એમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુના ચેતાતંત્રો આવેલા હોય છે. તો એમના કાર્ય શું? તેમના કાર્યો જોઈ લઈએ આપણે કે
CNS એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર હોય એનું બાહ્ય આવરણ અને શરીરના બધા ભાગોમાંથી શરીર શું કરે સંદેશા અથવા તો માહિતી મેળવે અને એના ઉપર એનું કામ કરે એટલે કે સંકલન કરે છે બરાબર. કરોડરજ્જુ એ શું કરે તો પરાવર્તી ક્રિયામાં સંકળાય છે. હમણાં વાત ના કરી પરાવર્તી કમાનની, તો પરાવર્તી કમાનનું મુખ્ય કામ કોણ કરે? કરોડરજ્જુ. મગજ એ શરીરનું મુખ્ય સંવાદિતતા ધરાવતું કેન્દ્ર છે. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરણા આપે છે. શું કરે? વિચારવા માટે અનુમતિ આપે કે જો આવું કરવું હોય તો આ કામ કરો, ગરમ વસ્તુ લાગી ઠંડુ વસ્તુ લાગી તો હાથ લઈ લો, જો પ્રકાશ વધારે આવે તો આંખ નાની કરજો અથવા તમે એની સામે જોઈ નહીં શકો તો એ પ્રમાણે આંખ નાની કરજો બરાબર. પછી પરિગોરિચિત ચેતાતંત્ર તો એમાં શું આવેલું હોય? મસ્તિષ્ક ચેતાઓ આવેલી હોય અને કરોડરજ્જુની ચેતાઓ આવેલી હોય. તો એમાં પરિગોરિચિત ચેતાતંત્ર એ CNS CNS એટલે મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચેનું જોડાણ પૂરું પાડે છે. શું કરે છે? આ બંને વચ્ચેનું શું કરે છે? જોડાણ પૂરું પાડે છે. તો આ વાત થઈ ગઈ ચેતાતંત્રની. તો ચેતાતંત્રના બે ભાગ, મધ્યસ્થ ને પરિગોરથી. મધ્યસ્થમાં મગજ ને કરોડરજ્જુ આવે અને પરિગોરથીમાં મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુની ચેતાઓ આવે અને આ એના કાર્યો થઈ ગયા. ઓકે.